મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં તીડ તરખાટ મચાવી રહ્યા છે, જે કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક કવાયત હાથ ધરી છે. વિસનગર તાલુકામાં આવેલા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો ખેતી અને પશુપાલન પર નભી રહ્યા છે. તાલુકાના ખેડૂતોને પડતા પર પાટું સમાન વરસાદ અને વાવાઝોડાની આફત બાદ હવે તીડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વિસનગર તાલુકાના ગુંજાલા, લાછડી, રંગાકુઈ, ગોઠવા, ગાગરેટ અને કામલપુર સહિતના 6-7 ગામોમાં શુક્રવારે આવેલા ભારે વાવાઝોડાના સાથે તીડનું એક ઝુંડ પણ વિસનગર આવી પહોંચ્યું છે. એક અનુમાન પ્રમાણે આ તીડનું ઝુંડ પાકિસ્તાન અને કચ્છ તરફથી આવ્યું છે. પાકનો ખાતમો બોલાવતી તીડનો ઉપદ્રવ થતાં ખેડૂતોના ઊભા પાક પર જોખમ તોરાઈ રહ્યું છે. આ બાબતે તંત્રને જાણ થતાં ખેતીવાડી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી TDO અને અન્ય ટીમોએ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ આધારે લાખોની નિમ સંખ્યામાં તીડ પવનના પ્રવાહમાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ગામલોકોએ આ તીડના મોટા મોટા ઝુંડ આકાશમાં જોતા થારી વેલણ તેમજ ઢોલ ફટાફટ ફોડી તીડની ફળ બગાડવાનો પ્રયાસ કર્યો. તીડના અંતકાલમાં ખેડૂતોનો કોઈ પાકને તીડ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ તીડ હાલમાં કપાસ અને જુવાર જેવા પાકને નુકસાન પહોંચાડે તેવી શક્યતાના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે, જે કારણે તંત્ર દ્વારા સર્વે કરીને તીડ નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિસનગર તાલુકામાં તીડનો તરખાટ ઉલ્લેખનીય છે કે 30 વર્ષ પહેલાં વિસનગર તાલુકામાં તીડ જેવા લીલા કલરના કીટકો આવ્યા હતા, જે બાદ લાંબા સમય બાદ તીડ ખેડૂતો માટે ખતરો બનીને આવ્યા છે. આ તીડ હાલ ઊભા પાકને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. હા સાહેબ, જોયેલા સ્ટી અને કેલિસના સિમો આવ્યા એટલે સમાચાર મળ્યા, તથા ટીમ દ્વારા અમે ત્યાં પહોંચ્યા અને જાહેરાત કરાવી. ખેડૂતો બધા ખેતરોમાં જઈને થાળીઓ વગાડી, ટેટા ફોડ્યા, ટેપની બધું શરૂઆત કરી, અવાજ ઘોઘરાટ કરી અને તીડ અહીંયાથી આક્રમણ હતું. ઘણું જૂથબંધ હતું, લગભગ મારા ઘણી બધા 8-1 કિલોમીટર જેટલું હતું. એ અત્યારે બગાડીને અને આગળની સીમ બાજુ મોકલે બીજા ગામમાં, લગભગ તાતોસરનું બીજા સાઈડ અત્યારે હાલ હશે. પાકમાં નુકસાન વધારે તો અત્યારે કપાસનું વાવેતર વધારે છે અમારા ગામમાં, એટલે કપાસનું નુકસાન થવાની વધારે સંભાવના છે અને વધતા અમુક જુવારનું બાજરી છે એનું પણ નુકસાનની સંભાવના પૂરેપૂરી. પગલાં એટલે ટીમ દ્વારા બધું વગાડવામાં આવ્યું અને ધારાસભ્ય અત્યારે અમારા ગામની મુલાકાત લીધી છે, એટલે સવારે બીજી ટીમો આવશે અને એની જે તે પ્રોસેસ કરવાની છે એ કરવામાં આવશે. યમન અને સોમાલિયા બાજુથી જે તીડનું આક્રમણ આપણા ઉપર થયું છે એમાં આપણા મહેસાણા જિલ્લામાં દેવરાસણ થઈ અને ગુંજાળા બાજુ થઈ, ગુંજાળા પછી ખરવડા અને એ ગામોમાં વિસનગર ઉપર થઈ અને ત્યાંથી લોકોએ થાળી વેલણ ખખડાવતા એ તીડ માઇગ્રેશન કર્યું હતું અને છેવટે કામલપુર, ગોઠવા, પછી લાછડી એ બાજુ થઈ અને રંગાકુઈમાં આવેલું અને રંગાકુઈથી પણ હાલ હું જ્યારે રંગાકુઈમાં છું ત્યારે આ તીડ રંગાકુઈ છોડી તાતોસણ બાજુ એટલે કે વિજાપુરની હદ સુધી પહોંચ્યા છે એટલા સમાચાર છે. અને તંત્ર પણ આમાં એલર્ટ છે. ગુજરાત સરકારની સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે, મેં પણ ફોલોઅપ કરી લીધેલું છે અધિકારીઓ સાથે, કલેક્ટર સાથે, એગ્રીકલ્ચર ઓફિસર ભટ્ટ અને એમાં કેન્દ્રની ટીમ, રાજ્યની ટીમો બધી એલર્ટ જ છે. રાત્રે જ્યારે આ બેસે એ વખતે એના અક્ષાંશ રેખાંશ આ ટીમોને મોકલી અને સવારે 5:30-6 વાગે આ તીડ ઉપર એની દવાનો છંટકાવ કરીને એને નાશ કરવાનું કામ એટલે ચાલુ થતું હોય છે.